જે ફરતો એમને આપવામાં આવે છે
આરોપી અને ફરિયાદી દ્વારા જે પણ વકીલ નિમાયા હોય એ વકીલો જ કોર્ટમાં દલીલ કરે છે. જરૂર જણાય કે પૂછવાનું હોય તો જ આરોપી કે ફરિયાદીને સર્વોચ્ચ અદાલતમાં બોલાવવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશો બધું સાંભળ્યા પછી ચર્ચા વિચારણા કર્યા પછી અને પછી ડિસિઝન લેવામાં આવે છે. તમે જુઓ કે કોર્ટનું કોઈ પણ કામ હશે મિત્રો તો એ ટૂંકા સમયગાળામાં એ પતશે નહીં, એનો સમયગાળો લાંબો જ હોય છે. કેમ કે તાત્કાલિક ડિસિઝન આપી દેવામાં આવતું નથી, એમાં નાનામાં નાની બાબતો ઉપર ધ્યાન આપવામાં આવે છે અને પછી જ કોણે ગુનો કર્યો છે એ ગુનો સાબિત કરવા માટે નાનામાં નાની બાબતો ઉપર ધ્યાન આપ્યા પછી જ કોઈકને ગુનેગાર આપણે સાબિત કરી શકીએ છીએ. તો આ જે ન્યાયની પ્રક્રિયા રહી, એ ન્યાયની પ્રક્રિયા એ લાંબી હોય છે. અહીંયા સર્વોચ્ચ અદાલત એ જે પણ ચુકાદો આપે છે એ ચુકાદો સર્વમાન્ય એટલે કે એટલે એમ છે, પછી એના પછી તમે ક્યાંય પણ આગળ ન્યાય મેળવવા માટે અરજી કરી શકતા નથી. સર્વોચ્ચ અદાલત જે પણ ડિસિઝન લે, જે પણ નિર્ણય લે એ સર્વમાન્ય ગણવામાં આવે છે. આમ આપણા ભારત દેશમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું અને મહત્વનું માનવામાં આવે છે. Let's see.